મિત્રો, હું છું જાડેજા આસ્થાના નોબલ સ્કૂલ ગ્રુપ તેમજ વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 માં દરેક વિદ્યાર્થીએ પેજ નંબર 24 કરવાનું છે, બરાબર? યુનિટ 6 જેમાં પેજ નંબર 23 24 પર, બરાબર? પેજ નંબર 23 પર એક જ વાક્ય છે, બાકી બધા 24 પરના છે, એટલે પેજ નંબર 23 24. એમાં શું છે સૂચના? તો કે પ્રશ્ન, જો પ્રશ્નાવલી આપણે બનાવી નાખ્યા ને આના આગળના લેક્ચરમાં, તો આજે આપણે શું કરવાનું છે? તો કે ચિત્ર જોઈએ, પ્રશ્નોના ઉત્તર યસ અથવા નો માં લખો. જો તમે પેલા બે એક્ઝામ આપેલા છે, એક એક્ઝામ્પલ યસ માં છે, એક એક્ઝામ્પલ નો માં છે. ચિત્ર શેનું છે? પેલું ઇન્ટુ એટલે કે એક, બરાબર? તો જુઓ, તમને અહીંયા પેલો પ્રશ્ન શું છે? તો કે ઇઝ ધેટ એ બોલ. તમને એવો પ્રશ્ન પૂછ્યો છે કે શું આ ઘડો છે? જુઓ તો આ ઘડાનું ચિત્ર છે. તો કે ના, આ શેનું ચિત્ર છે? ઈંડા. તો એનો આન્સર આપણે નો માં લખવાનો. નો ઇટ ઇઝ નોટ, એટલે કે ના તે નથી. ઇટ ઇઝ એન એગ, એટલે શું છે? તો કે તે ઈંડુ છે, બરાબર? ત્યાર પછી બીજું ચિત્ર શેનું છે? છત્રી, જેને અંગ્રેજીમાં શું કહેવાય? અમ્બ્રેલા, બરાબર? તો ચલો આપણે એનો ક્વેશ્ચન આપણે જોઈએ. ઇઝ ધીસ એન અમ્બ્રેલા, શું આ છત્રી છે? તો કે યસ ઇટ ઇઝ, એટલે કે હા તે છે, બરાબર? જો એ ચિત્ર હોય તો આપણે યસ માં આન્સર આપવાનો, અને એ ચિત્ર ન હોય તો આપણે નો માં આન્સર આપવાનો. જ્યારે નો માં આન્સર આપશું ત્યારે બંને લીટીમાં આન્સર લખવાનો રહેશે, જ્યારે યસ માં આન્સર આપશું ત્યારે એક જ લીટીમાં આન્સર લખવાનો રહેશે અને એક લીટી ખાલી રહેશે. વળી તમને એમ થાય કે અમુક આન્સરમાં બે લીટીમાં આન્સર લખ્યો છે, અમુકમાં એક લીટીમાં છે, બરાબર? તો આપણે ચિત્રના આધારે યસ અથવા નો માં જવાબ લખવાનો છે. ચલો, પહેલો ક્વેશ્ચન શું છે? ઇઝ ધીસ એ બનાના, શું આ કેળું છે? જુઓ તો આ કેળાનું ચિત્ર છે? ના, શેનું છે? તો કે સફરજન. તો આપણે પહેલો આન્સર લખીશું નો, પછી અલ્પ લખવાનું, બરાબર? નો ઇટ ઇઝ નોટ, નો ઇટ ઇઝ નોટ, તો કે છે ને ઉણવેલા, એટલે કે ના એ નથી. શું છે? સફરજન, એટલે કે એક પણ. તો આપણે લખીશું ઇટ ઇઝ, શું છે? સફરજન. ઇટ ઇઝ એન એપલ, બરાબર? તે સફરજન છે. અહીંયા શું કામ એની નાટી કરે? તો કે અહીંયા સ્પર્ધી સ્પેલિંગ નાખ્યા છે તે. ત્યાર પછી બીજું, હવે આ પેલું લખાઈ ગયું હોય તો દરેક વિદ્યાર્થીએ પેજ નંબર 24 કાઢવાનો છે, બરાબર? હવે આમાં લખવાનું છે. ચલો, ઇઝ ધેટ એ મંકી, શું પેલો માંદરો છે? જુઓ તો આ માંદરાનું ચિત્ર છે. જો હોય તો આપણે યસ માં લખવાનું, યસ, પછી અલ્પ લખવાનું, યસ ઇટ ઇઝ, એટલે કે હા તે છે. ત્યાર પછી ત્રીજું, ઇઝ ધેટ એ ક્રો, શું પેલો કાગળ છે? ક્રો એટલે શું થાય? કાગળ. શું પેલો કાગળ છે? બરાબર, અહીંયા ખાલી રહેશે, આપણે યસ માં આન્સર છે ને. તો જુઓ તો આ કાગળાનું ચિત્ર છે? તો કે ના, શેનું છે? મરઘું, એટલે કે હે. તો અહીંયા આપણે આન્સરમાં લખીશું નો ઇટ, નો ઇટ ઇઝ નોટ, બરાબર? એટલે કે ના તે નથી. નો ઇટ ઇઝ નોટ, એટલે કે ના તે નથી. શું છે? ઈ મરઘું. તો અહીંયા આપણે લખશું આન્સરમાં ઇટ ઇઝ એ હેન, એચ ઈ એન, ઇટ ઇઝ એ હેન, એટલે કે તે મરઘી છે. આન્સર છે અમે એનો કર્યો છે, બરાબર? એટલે આ બધું ભેગું થયું. ત્યાર પછી હવે આપણે ચોથું જોઈએ, ઇઝ ધીસ એ પીકો, શું આ મોર છે? જો તો મોરનું ચિત્ર છે જ ને. તો કે યસ ઇટ ઇઝ, બરાબર? યસ ઇટ ઇઝ, એટલે કે હા તે છે, અહીંયા લખ્યું ને. ત્યાર પછી હવે ઇઝ ધેટ એ બાઇસિકલ, એનું અહીંયા લખ્યું છે, બરાબર? ઇઝ ધેટ એ બાઇસિકલ, બરાબર? શું પેલી સાયકલ છે? જો તો આ સાયકલનું ચિત્ર છે. તો કે ના, તો એના આન્સરમાં
બસ તે બસ છે ત્યાર પછી હવે અહીંયા આ ચિત્રની સામે ઇઝ ધીસ એ રેડ શું આ ઉંદર છે રેડ એટલે શું થાય ઉંદર તો કે ના આ ઉંદર નથી આ શું છે બિલાડી તો અહીંયા આપણે લખીશું નો પછી દરેકમાં જે અમે નો યસ માં પ્રયોગ કર્યો છે તમારે પણ કરવાનો જે પૂર્ણ વિરામ કર્યો છે અહીંયા પણ પૂર્ણ વિરામ કરવાનો નો ઈટ No, it is not. એટલે કે ના